તમે ખૂબ તમારી શક્તિને બતાવજો. બુદ્ધન શક્તિશાળી ના થયા, રાવણ શક્તિશાળી હતો તો રામને આવું પીડ્યું કે નહીં? હમણાં કથા આવી, હું એક જણાને કહેતો હતો, મેં કીધું બકરી ઈદ થાય છે કા હાવજની ઈદ નથી થતી? કારણ કે સાવજ છે શક્તિશાળી છે, અને બકરી બિચારી બિચારી કહેવાય, એની ઈદ થાય, હાવજની ઈદ કરે તો ખબર પડે. એમ પૂજા શક્તિની છે. પૂજા ગુણાસ્થાનમ, ગુણની લોકોએ પૂજા કરી છે. પૂજા ગુણાસ્થાનમ, ગુણની જ પૂજા છે. મને પાલ્યા સાહેબ કહેતા, શાંતિ ઘરના કે ગાલ રૂપાળા હોય, દાઢી રૂપાળી હોય, નાક રૂપાળું હોય, પણ કે ચાંદલો તો કપાળમાં જ થાય, તને ખબર છે ને? મેં તો સાહેબ એનું શું મતલબ? મને કે બુદ્ધિની પૂજા છે, એટલે અહીંયા બુદ્ધિ બિરાજમાન છે, એટલે બુદ્ધિની જગતે પૂજા કરી છે, માટે અહીં ચાંદલો કરીએ છીએ, બીજે નથી કરતા. એટલે શક્તિ, ભક્તિ અને સતબુદ્ધિ માં ચાકબાઈમાં આ મારુતિ નંદન હનુમાનજી આપણને હવને આપે. અમે તો મહેમાનની જેમ આવ્યા છીએ, એક બે દિન રહ્યા જશું. ગામનો ભાવ ચડ્યો આ ગામે, અમારી ઉપર જે હેત પ્રેમ વરસાયું છે એ અમે જિંદગી માટે ભૂલીએ. જય માતા દી. આપણે યાદ કરીએ છીએ, એના નામે ભૂલીએ છીએ, બધું કરીએ છીએ, અને આમાં સહયોગ લીધો એને આપણે ભૂલીએ, એ વ્યાજબી નો કહેવાય ને? એટલે 10,000 રૂપિયા વેલજી જીવરાજ કાનાણી તરફથી. જો કે મેં કાલે એના માટે ઉગાડી ફેવર પણ કરેલી, જોકે એ તો મારા સ્વભાવની વાત થઈ કે ભાઈ જે દેતા હોય આપણી પરંપરા સાચવી રાખો, એને બહુ પ્રેશર કરું નહીં, બહુ દબાણ કરું નહીં, એને બહુ શરમાવો નહીં. હું તમને એક દાખલો આપું. એક ગામની અંદર ભવાઈ રમેન બધા ફાળો લખાવ્યા, એક એક ભાઈ આવ્યા, એટલે એને જે બધા લખાવે, હવે આપણે મારું બેટા આપણે કાંઈ ન કરીએ સારું ના લાગે, એટલે એને પણ 25 રૂપિયા લખાવ્યા. ભવાયા તો આપણે બધા અનુભવી, બીજે દિવસે ફાળો કરવા નીકળે, એટલે બોલા 25 રૂપિયા લખાવ્યા હતા ભાઈના ઘરે ગયા, એટલે એને કીધું કોણ? કે બાપુ અમે વ્યાસ છે, કાલે આપ જોવા પધાર્યા હતા, વડીલ માણસ છો અને તમારા પૈસા તમે આશીર્વાદ જેવા સમજીએ છીએ, તમે 25 રૂપિયા ફાળામાં લખે. એ કે આ માગણ વરુણ આ જ દખ, ટાણા કટાણાના વેણ નીકળે પછી પકડી રાખવામાં. એમ જેણે આટલો ભોગ આપ્યો ત્યાંથી આ નિમિત્તે ખર્ચ કરીને આવ્યા. હું એટલા માટે એને કહેતો હતો કે ભાઈ એના ભાડાના ઘણા ખર્ચા થયા, બીજા ખર્ચા થયા, એ ત્યાં પાછા પહોંચશે તો 1,00,000 રૂપિયા આવી જશે, એટલે ઘડી ઘડી એમને કહેવું નહીં, પણ એમની સ્વેચ્છાએ 10,000 રૂપિયા શાંતિભાઈ શિવાભાઈ નેચડા તરફથી આપ્યા છે. 5,000 રૂપિયા આમાં પાછા, અને ઘણા નામ થાય કે હા બેટા પોતાના પોતાના કહેવાય, આ વખાણ નથી થતા, હવે આવું કરે ના વખાણ કરવા પડે, નારાયણભાઈ કબૂલે કરવું પડે, સ્વીકારવું પડે, પોતાનો હોય તો એ સ્વીકારવું પડે, ગામનો હોય તો એ સ્વીકારવું પડે, પાડો હોય તો સ્વીકારવું પડે. રઘુભાઈ ચંદુભાઈ લાંબા તરફથી 5,000 આવ્યા. હા પાછા 5,000 રૂપિયા જેને મેં તમને કીધું હતું ને કે આ કાર્યની અંદર 1.5 મહિના, જોકે આ મોબાઈલના ફોનમાં દોરની જરૂર નથી પડતી, પણ સત્કાર્યમાં દોરની જરૂર પડે. એ 1.5 મહિના અહીંથી ત્યાં લંડન, અને થોડા દિવસ પહેલા જ 14,500 આવ્યા. એ પેલા અગાઉ એને આપ્યા છે, આમાં એને ફાળો તો આપ્યો છે, પણ એમાં દોર તો આ રસિક જ બન્યો હતો, કે મને એને બહુ મેળ નથી પડે, હવે હું કરું? દોર બહેનો છે એટલે મારે એને યાદ કરવો પડે, નામે લેવો પડે. એટલે આ કાર્યની અંદર 14,500 આપ્યા, એમાં દોરે મહિના એ જ રામભાઈ ગોવિંદભાઈ પરિવાર તરફથી 5,000 રૂપિયા પ્રસાદભાઈ પર. તમને પેલા વાત કરી હતી, જોકે પરસોત્તમ એને ફાળો એના પરિવાર તરફથી બધા લખાયો હતો, સારી વાત છે, બધા અહીંયા આપ્યા છે એમાં ફાળા, કોઈ એકે આપ્યો નથી, એને પણ લખાયો હતો. પણ જેની ભભૂતિની ચપટી હાલતી એ પરિવારને
એમ થાય ને કે ના આમાં આપણી થોડી ચપટી ફળી વ્યાજબી છે, જો ગામના છોકરા એમાંથી ભભૂતિ લઈ જતા હોય, ગાને પશુને માણસને બાળક ધાવતું ન હોય તો એ માને આપતા, તો આમાં અમારી પણ ચપટી હોવી જોઈએ. એ ગણતરી રાખી 5000 નાણાભાઈ ભોજાભાઈ તરફથી આમાં આવતા. પછી આમાં અમારે કાર્યમાં વેગ જેને બહુ પકડાયો ફાળાનો, થોડા થોડા બધા બોલતા મને આ ઘણા કેના કાનતા વેગરો વાલા એમ લાગે છે, વેગ પકડાયો, કઈક કરો કઈક આવવા દો છગને રે. અને એ વખતે જેને 5555 લખ્યા હતા જયંતિભાઈ પંચાણ તરફથી, જોકે એના પરિવારને બધાને એમના માજી આજે વ્રત છે, હજી ચકલાને ચરણ નાખવા નીકળે છે, અને ત્યાંય પણ મંડળમાં ભેગા કરીને ફાળો એમણે આપ્યો, એ 2500 રૂપિયા જયંતિભાઈ પંચાણ તરફથી આપે. પછી યુવાનોમાં આગેવાની લે છે, આ હિસાબ કિતાબ રાખે. મેં કીધું કાલે હિસાબ જોવે, આપણે જો બેંક બેલેન્સ રાખવું નથી, અને પહેલી જ આપણી ચોકોડ છે કે આ કથા આ જગ્યા માટે લખાવી આપી છે. હમણાં જ મારે ચર્ચા થતી હતી, કોઈ પણ વસ્તુ એમણે સ્વીકારવાની ના પાડી દીધી, કોઈ પણ નહીં, આમાંથી એક પણ પૈસો ખોટો વપરાય નહીં. ગામના સારા કામ ભલે બધે થતા હોય, થશે, કરશું, પણ આ આ નિમિત્તનો ફાળો તો આપણે આ લોકોને અર્પણ કરીએ. અને આને એને સુતા આપીને એક ફરતી દિવાલ બનાવ્યો ને કે આ હરપનું ઘર છે, અમને લાભું 10 વખત કે ચા પીવા આવો, પણ કીધું હા પિયારી આવું કે. એક દી હું ક્યાંક ગયો હતો, એના અહીંયા બેઠો કરે ઘડીક બે છે, તો મને કે ચાર બાજુ મેં કીધું આમાં ક્યારે નીકળી ફૂફાડો મારે, એનું કાંઈ નક્કી નહીં. એટલે આની દિવાલ બાંધે, અહીંયા મારુતિ ધામ એવો એક દરવાજો ગેટ બનાવે, અને અહીંયા એક એવું રૂમ પણ થાય કે જેમાં કોઈ સાધુ સંત આવે તો એને વિસામાં મળે, પણ એ રૂમ પાછો ચબુતરો બની જાય માથે. સમજી ગયા? જાત્રાના સ્થળમાં કે મંદિરે ચબુતરો જોવે, અહીંયા મોરલા બધા બહુ આવે છે, એટલે એ રૂમ પાછો ઉપર ચબુતરો પણ એવો બની જાય એવી પણ બધાની ઈચ્છા છે. અહીં એક ડંકી નાખાવી દો, નળ તો આજ આવે ને કાલે ન આવે, લાઈટ ન આવે, પણ અહીં આવ્યો તૈસો ન જાય. અને રૂમ હોય તો આપણે સાધુ સંતની વ્યવસ્થા કરી શકીએ, જુવાર માટે રાખવા માટે વ્યવસ્થા કરી શકીએ. એટલે એ માટે જેની યુવાનોમાં ઘણા ઘણા યુવાનો તો છે, આમાં આપણો સરપંચ એવો છે, ગમે ત્યારે બોલાવો, જે સહજતાથી આવી જાય. અને એના એક ગુમણી છે કે હોદાના ઓલા પવારમાં માણસ સરખો જવાબ ન દે, પણ અહીં જવાબ દે એવો આપણો સરપંચ મેળવ્યો છે, એ ગામની એક સદભાગ્ય ગણાય. આપણા હમો અહીં દાંત કાઢીને જવાબ દે છે એ સરપંચ ભાઈ હંસરાજ, પછી એમની સાથે હરીશ ભારૈયા, એવા ઘણા ઘણા બધા ભાઈઓ છે, બધા નામ યાદ ના રહે. આપણા દિલુભા છે, એ બધાએ તમે જોયા પાણીની વ્યવસ્થાને માં. એટલે એ હરીશ પારૈયા એના તરફથી પણ આ કાર્યમાં ભોજનમાં 2500 રૂપિયા આપ્યા છે. અને મેં તમને કીધું ને કે જે કાર્યમાં અહીંયા લખવામાં એ બેઠા હતા, અને હું પેલા ફાળાની રકમનો અહીં કને આવો ભાઈ, એ બરોબર યાદ રાખજો, આ ફાળામાં પહેલું નામ લખાવનાર રતુભા હતા. હા, બહુ પેલા શરૂઆત જેણે કરી, ભરતભાઈ એને બે નામ દીધા. એ દિલુભા રતુભા જાડેજા તરફથી 2500 રૂપિયા માં આવે છે. 1000 નાજીભાઈ કે એકલું નથી કે મેં આ લાખા ભાઈ ની હાચવા છે, ભલાના કર્યા છે, આ સત્કાર્યમાં મારો પણ સહયોગ જોવે. 1000 માવજીભાઈ નસીભાઈ વૈષ્ણવ ભરવાને પણ આવતી ઈંડું ચડાવી દીધું છે, એ તરફથી આપે છે. 1000 ભગવાનજી ગાંડુભાઈ વાઘાણી તરફથી 1001. હવે આ બધા કરતા હોય ને, અમે રહીએ તો વ્યાજબી જ નહીં કહેવાય ને. 1001 નેકુળ હમીરભાઈ લાંબા તરફથી આપે. એટલે આ સત્કાર્યમાં બધા આપ્યા. અને હવે બધાને વિનંતી કે બીજી લાંબી વાતો કરતા અગત્યનું જે કરવાનું છે, સન્માન કરવાનું છે, એટલે પોથી લઈ પાછા આપણે જઈ શકીએ. માટે બોલો આવી જાઓ કરવા વાળા શ્રી મુકુંદ બાપા, એનું ફૂલહાર છે અને સાલ થી બહુમાન કરશે. અને બીજા લોક સાહિત્યકાર
શ્રી લખાભાઈ ગઢવી કે જે આજ 9 દિવસ થયા એક ધારા કન્ટિન્યુ અહીંયા બેસી ગયા પછી ઉઠતા પણ નથી, અને એનો સાથ સહકાર પણ આપણે ઘણો મળ્યો છે. એનું બહુમાન બટુકમાં અને આપણા રામભાઈ રાજાની. હવે હવે શાંતિભાઈ દીકરો જનકલાલજી મહારાજ છે હાજર. હવે પાણજી જીવાભાઈ વૈષ્ણવ રાત દિવસ જે આયને પડ્યો રહ્યો છે અને લાઈટ માટે તંતોડ મહેનત, ટોટલી બધી જવાબદારી લઈ બધી વસ્તુ ગમે ત્યારે રાતે 1 વાગે કયો 2 વાગે કયો કે ગમે ત્યારે કયો કે ભાઈ આમ લાઈટ ફિટ કરવી છે અને બધી સગવડને બધી મહેનત કરી અને જેના મંડપ નીચે બધાને જડજડતું કર્યું છે એવા ગોવિંદભાઈ ખીમજીભાઈ કાનાણી, એનું બહુમાન હરીશભાઈ સોની કરશે. પરિવાર કે જેને લંડન વસે છે, અહીંયા રહે છે, એ વેરવ પરિવાર માંથી ગમે એક હવે મૂળ આપણા ગામના જ છે, શરૂ થઈ છે તે દિવસ ના આવે છે અને સાથ સહકાર પણ એનો ઘણો છે એવા ભરતભાઈ પાલિયા નું બહુમાન બટુક મહારાજ. હવે આપણો યુક્તો કલાકાર હવે જયંતિ પંચાળભાઈ માલણ, જયંતિ તે દિવસ થી આ દિવસ સુધી રાત દિવસ જે યુવાન છોકરાએ મહેનત કરી છે એવા લવકુશ મંડળ વાળા, હા એનું આરતી તો છે, લવકુશ મંડળ ના પ્રમુખ, એક સભ્ય મેઇન પ્રમુખ કે જે તમે નક્કી કરી લ્યો એ લવકુશ મંડળ વાળા એક ભાઈ અહીંયા આવો, એનું બહુમાન હરેશભાઈ સોની, એનું બહુમાન હરેશભાઈ સોની કરશે. બીજા આ સ્ટેજ ઉપર લખાભાઈ ની સાથે આવેલા છે સાજિંદા એટલે કે
હોય અને ત્રણેય સાજીદા કે જે એક પેટી માસ્તર, એક બીજા મંજીરા વાળા અને એક તબલચી, ત્રણેય અહીંયા આવો. કૌશલ બોલો, જીતુ નો છોકરો હવે ચંદુલાલ અર્જુનભાઈ લુવા ક્યાં ગયો? ચંદુલાલ એનો પણ આ કામમાં ઘણો ટેકો છે. અહીંયા જયારે છત ના કામ હાલતા હોય, બીજું કઈ ભાંગતોડ કરવાનું હોય, અડવરું રિપેરિંગ કરવાનું હોય, એમાં હમુનમુ કરવાનું એનું જયારે હોય ત્યારે એનો પણ ઉત્તમ ઘણો ભાગ છે. એવા ચંદુભાઈ અર્જુનભાઈ લુવા એ આવ્યા હોય તો આવે. આલો અર્જુન બાપા, એનું બહુમાન રમેશભાઈ દરજી, રમેશભાઈ દરજી એનું બહુમાન કરશે. તે પછી હરેશભાઈ સોની કે જેનો આ કામમાં ઘણો ભોગ છે, મુકુંદા બટુક મહારાજ અને હરેશ સોની ત્રણેયની ત્રિપુટી ગમે ત્યારે અને ગમે ત્યાં તમે જોવો એનો અતિ ભોગ છે. પોતે પોતાનું કામ પણ ખોટી કરી અને આમાં ભોગ આપેલો છે. એવા હરેશભાઈ સોની નું બહુમાન સંજય લાખાભાઈ ગઢવી કરશે. આપણા ચાપભાઈ માતાજીના પૂજારી છે, એનો પણ આમાં ઘણો ભોગ છે. એનું બહુમાન મારે જ કરવાનું છે. એના ત્યાંથી મેન જે ભજા ભગત આવેલા છે એનું બહુમાન ગીરધરભાઈ નિમાવત. હવે આ કામમાં કેવાય નાનો માણસ, એવા આ કામ શરૂ થયું ત્યારથી અતિ મહેનત જેને કરી છે, ભલે પોતાથી થાય છે એ પ્રમાણે મહેનત કરી છે. એવા મનુભાઈ રિક્ષાવાળાનું બહુમાન સુરેશ મોતીભાઈ, મનુભાઈ મહારાજ. હવે રાજેશભાઈ રાજુભાઈ જ્યાં હોય ત્યાંથી આવે. આ કથામાં આપણા કથાકાર થી લાખાભાઈ ને સવારે લઈ આવવા, સાંજે મૂકી જવા અને આ 9-9 દિવસ સુધી પોતાની નોકરી નું સામે જોયા વગર જેને 9 દિવસ સુધી અહીંયા ભોગ આપ્યો છે એવા ભૈલાભાઈ નું બહુમાન સરજેશ હરદાસભાઈ ઠાકરિયા કરશે. માવજી ભાઈ ને જે ઉતારો હતો ત્યાં અહીંયા બધા લોકો નું રસોઈ નું કામ સવારે બપોરે ને સાંજે પોતાનું ઘરનું કામ કરતા કરતા સમય કાઢી અને જેને રસોઈનું કામ કર્યું છે એવા ઉષાબેન દવે જેનું બહુમાન
આવો ઉષાબેન, ક્યાં ક્યાં ગોરા ભયંકર બાવળ ઉભા તા, ખાડુ હતી. એ કામમાં જે મશીનરીની સેવા જેને આપી છે એને કેમ ભૂલી જવા આપણે? એવા કેસીએલ વાળા, કેસીએલ કંપનીના જે ભાઈ કોઈ આવ્યા હોય એ અહીંયા આવે. એમને આવે તો પછી કથાકાર થી લાખાભાઈ ના માં જાનામાં એનું બહુમાન લીલાબેન કાપડી કે જે ભટ્ટુકભાઈ ના ધર્મપત્ની છે એ કરશે. હવે જાનામાં આવ્યા નથી. જયશ્રીબેન, પુષ્પાબેન નું બહુમાન રતનબેન માવજીભાઈ વૈષ્ણવ ઈ કરશે. પુષ્પાબેન નું બહુમાન રતનબેન માવજીભાઈ, ઈશ્વરભાઈ દવે છે. પ્રતાવતી એક જો આ સ્ટેજ ઉપર આવે તો સારું, તો એનું બહુમાન થઈ શકે. ભાલો વાંધો નહીં, એને ત્યાં આપી દીધું હાર નહીં. એને હંસાબેન સુરેશભાઈ કાનાણી એને હાર. દેવસિંહભાઈ કોળી કે જે કોળી સમાજ ના આગેવાન છે એવા દેવસિંહભાઈ કોળી, એનું બહુમાન સંજય નિમાવત કરશે. દેવસિંહભાઈ માફી માંગી છે. જસુબેન લાખાભાઈ જુનાગઢ વાળા, એક આપણા જે કથાકાર છે એના ધર્મ પત્ની હોય તો ઉભા થાય અને બધાને દર્શનનો લાભ મળે. અને પણ કોઈ પણ જાતની ફરિયાદ વગર અને ઉત્તમમાં ઉત્તમ અવાજ ને ઉત્તમમાં ઉત્તમ બધી રીતે જેને સગવડ આપી છે એવા સાઉન્ડ સર્વિસ વાળા થી વિમલભાઈ નું બહુમાન મનસુખભાઈ કનેરિયા છે. સંજય નિમાવત જ્યાં હોય ત્યાંથી આવે. એ પણ એક ઇલેક્ટ્રિશિયન છે, અહીંયા એનો પણ ઘણો ભોગ છે. આ જે લાઇટિંગ ફિટિંગમાં એમાં એને ઘણો લાભ આપેલો છે. એનું કૌશલ દવે, હાલો એનું બહુમાન મુકુણતા કરી દે. પછી સુરેશ પરસોત્તમભાઈ કાનાણી એ હોય તો અહીંયા હાજર થાય. એનું બહુમાન બટુક મહારાજ, એનું બહુમાન બટુક મહારાજ કરશે. ભાઈ સોની, બે હોય તો બે, જી હોય આવો અહીંયા. હાલો અદા કરી દેજે બહુમાન. તો આવી ગયા ને એક વખત.
લાઈટ ની તકલીફ પડે એના માટે જનરેટર ની સગવડ કરી હતી, પહેલેથી છેલ્લે સુધી અહીંયા આપણે પહેલે જ દિવસે ફિટ કરી દીધું હતું. એનું શ્રી ખેલા બાપા નું બહુમાન લાખાભાઈ ગઢવી લાખાભાઈ કરશે. બોલીએ શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજ. અને સાધુ સંતો માં જેને અમારા ગામ વતી એ ભક્તિ પ્રમાણે આપેલું છે, એ ઉપરાંત જે કોઈ બાકી રહી ગયા હોય એ અહીંયા બારે કાઉન્ટર છે, ત્યાં જાય. એ બારે વા કાઉન્ટર છે, ત્યાં જાય એટલે એને ફૂલ નહીં તો ફૂલની બાકડી રૂપે આપવામાં આવશે. અને જો આ સાધુ સંતો કે બહાર ગામના મહેમાનો કે જોવા માટે રોકાય તો અમારો અવભાગ્ય કહેવાશે. હેલો રાજુ, હેલો હેલો દીકરા, તમે આગળ લાવો તો ભાઈ પ્રસાદ. મોકલજો.
ગયા.